દીવ ખાતે નેશનલ કન્ઝ્યુમર ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં લોકોને ગ્રાહકના હક વિશે માહિતગાર કરવામાં આવ્યા. દીવ નગરપાલિકા સભાગણ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રીખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા સહિત ઓફિસરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત છોડ આપી કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રીખારીએ લોકોને ગ્રાહક સુરક્ષા વિશેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વેચનાર કે દુકાનદાર ગ્રાહકને ખોટું બોલીને ચીજવસ્તુઓ વેચે, તેની પર ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં કરી શકો. તેમણે ખાસ કન્ઝ્યુમર કોર્ટમાં થયેલા કેસ વિશેની જાણકારી આપી હતી. સાથે તેમણે લોકો અને ખાસ કરીને ગ્રાહકોને પણ જાગૃત થવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોજેક્ટર દ્વારા ગ્રાહકોના કાયદાની જાણકારી આપવામાં આવી હતી, જેમાં કઈ રીતે અને કોની પર કેટલા સમયગાળા દરમિયાન ફરિયાદ કરી શકાય તે પણ જણાવ્યું હતું. ગ્રાહક સુરક્ષા માટે 6 અધિકારી જરૂરી છે, જેની પણ વિસ્તૃત માહિતી મળી હતી. કાર્યક્રમ દરમિયાન દીવ કોલેજના વિદ્યાર્થીઓએ નાટક દ્વારા ગ્રાહકના હકને કઈ રીતે ફરિયાદ દાખલ કરવી તે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ ગ્રાહક સુરક્ષા વિષય પર નિબંધ સ્પર્ધા અને પ્રિન્ટિંગ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા, તેમણે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાબ્દિક સ્વાગત મામલતદાર ચંદ્રહાસ વાજા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન બાર સુરક્ષા એકમ દીવના અધિકારી મૈત્રી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. नेशनल कंज्यूमर डे अर्थात राष्ट्रीय उपभोक्ता दिवस के मौके पर आज हम लोगों ने सभी लोग को इनवाइट किया था ताकि ये बताया जा सके कि उपभोक्ताओं के क्या क्या अधिकार हैं. उपभोक्ता चाहे कोई गुड्स खरीद रहा है या फिर कोई सर्विस अवेल कर रहा है, दोनों ही परिस्थितियों में वो अपने अधिकारों का प्रयोग कर सकता है. अगर उसे कोई प्रोडक्ट तय MRP से ज़्यादा मिल रहा है, प्रोडक्ट की क्वालिटी में कुछ खराबी है, जो सेवाएँ प्रदान करने का उसे वायदा किया गया था वो वायदा पूरा नहीं कर रही है कोई कंपनी, वो निसंदेह जा करके जो इसके लिए फोरम्स बने हुए हैं उचित, उसमें कंप्लेंट कर सकता है. ये सारी जानकारियाँ तमाम माध्यमों से, वीडियो के माध्यम से, प्ले के माध्यम से और मैसेज के माध्यम से सारे उपभोक्ताओं को दी गई और उनसे ये अपेक्षा की गई है कि वे ज़्यादा से ज़्यादा अपने इस अधिकार का प्रयोग करें और अगर कोई उनके अधिकारों का उल्लंघन करता है एक उपभोक्ता के तौर पर, वे तुरंत जाकर डिस्ट्रिक्ट रीजनल फोरम में इसकी कंप्लेंट कर सकते हैं ताकि इस पर आगे उचित कार्रवाई.